વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ ચાર વિષય ઇંગ્લિશ એમાં આપણે જોઈએ યુનિટ વી આર ડાન્સિંગ આગળના હતા પ્રશ્ન નંબર જોઈ ગયા હતા હવે જોઈએ પ્રશ્ન બે બોક્સમાં આપેલા વાક્યો ધ્યાનપૂર્વક વાંચો તો આપણને બોક્સમાં અંદર વાક્ય આપેલા છે ધ્યાનપૂર્વક વાંચવાના છે તો હવે આપણે જોઈએ કવિતા ઇઝ ડાન્સિંગ તો કવિતા Dance Meg is reading. I am running. You are clipping. The dog is jumping. I am writing. You are skipping. He is swimming. She is sleeping. The cat is sitting. Amit is playing. I am making I am making toys. You are singing. મીના ઇઝ લાફિંગ નીતિન ઇઝ ડ્રોઈંગ તો આપણે આ વાક્યો ધ્યાનપૂર્વક જોયા હવે જોઈએ બોક્સમાં આપેલા વાક્યોમાં આવતા એક્શન વર્ડ ફરતે ગોળ કરવાનું છે આ બધા વર્ડ આપેલા છે એક્શન વર્ડ છે ને ડાન્સિંગ રીડિંગ રનિંગ ક્લિપિંગ જમ્પિંગ બેટિંગ સ્કીપિંગ સ્વિમિંગ સ્લીપિંગ સીટિંગ પ્લેઈંગ મેકિંગ સિંગિંગ લાફિંગ અને ડ્રોઈંગ તો આ બધા વર્ડ છે એને શું કરવાનું છે ધ્યાનપૂર્વક વાંચીએ આપણે તો હવે આ નીચે આપેલા હોય તો એના એના પર ફરતે ગોળ કરવાનું છે તો પેલું ક્લેપિંગ સ્ટેન્ડિંગ ક્લેપિંગ સ્ટેન્ડિંગ યોવિંગ ડ્રોઈંગ ડ્રોઈંગ તો એના પર ગોળ કરવાનું ક્લેપિંગ અને ડ્રોઈંગ પર ગોળ કરવાનું પછી જમ્પિંગ ક્લોઝિંગ સિંગિંગ રીડિંગ તો બોક્સમાં આવતા હોય તો એના પર તો જમ્પિંગ છે જમ્પિંગ ક્લોઝિંગ સિંગિંગ તો જમ્પિંગ આપેલું છે તો એના પર ગોળ કરવાનું સિંગિંગ આપેલું છે તો એના પર ગોળ કરવાનું પછી રીડિંગ બી આપેલું છે તો રીડિંગ પર ગોળ કરવાનું પછી મેકિંગ તો મેકિંગ આપેલું છે તો આ રહ્યું તો મેકિંગ ઉપર ગોળ કરવાનું પછી ડ્રિંકિંગ તો ડ્રિન્કિંગ આપેલું છે આપણે જોઈએ તો ડ્રીકિંગ નથી આપેલું પછી રાઇટિંગ તો રાઇટિંગ આપેલું છે જોઈએ ક્યાં છે રાઇટિંગ આ રહ્યું તો એના પર ગોળ કરવાનું પછી ડાન્સિંગ આપેલું છે તો ડાન્સિંગ પર ગોળ કરવાનું પછી લાફિંગ આપેલું છે પછી સ્કીપિંગ આપેલું છે કેચિંગ નથી આપેલું અને સ્વિમિંગ તો સ્વિમિંગ પર ગોળ કરવાનું પછી કિકિંગ નથી આપેલું સ્લીપિંગ આપેલું છે એના પર ગોળ કરવાનું ક્રાઇંગ નથી આપેલું અને ઈટિંગ પણ નથી આપેલું તો ખાલી ઓનલી સ્લીપિંગ પર ગોળ કરવાનું પછી સીટિંગ ઉપર ગોળ કરવાનું સીટિંગ સિટિંગ આપેલું છે આપણે જોઈએ સિટિંગ આપેલું છે પછી રનિંગ તો રનિંગ પણ આપેલું છે પછી કમિંગ નથી આપેલું અને પ્લેઇંગ તો કમિંગ અને પ્લેઇંગ નથી આપેલું પ્લેઇંગ આપેલું છે તો પ્લેઇંગ ઉપર ગોળ કરવાનું તો સિટિંગ રનિંગ અને પ્લેઇંગ ઉપર ગોળ કરવાનું તો આ રીતના બોક્સમાં આવતા હોય તેના આવતા એક્શન વર્ડ પર ગોળ કરવાનું હવે જોઈએ પ્રશ્ન ત્રણ ઉદાહરણ પ્રમાણે કોન્સમાં આપેલા એક્શન વર્ડના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે તો ઉદાહરણ પ્રમાણે શું કરવાનું છે એક્શન વર્ડમાં આઈએનજી લગાવવાનું છે શું લગાવવાનું છે આઈએનજી તો હવે જોઈએ એક્ઝામ્પલ હી ઇઝ રાઇટિંગ અ સોંગ હી ઇઝ ખાલી જગ્યા અ સોંગ તો અહીંયા રાઇટિંગ છે રાઇટ આપેલું છે તો અહીંયા આઈએનજી લગાવ્યું ને તો ટી ડબલ્યુઆરઆઈ ટીઆઈએનજી આવશે ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે આવા આપણે એક્શન વર્ડ જયારે પાર્ટની શરૂઆત કરી હતી યુનિટ માં ત્યારે મેં તમને સમજાવી હતું અને આ એક્શન વર્ડ તમને મોઢે કરવાના પણ કયા હતા જો એક્શન વર્ડ આવડશે તો તમને ખાલી જગ્યા આવડશે તો હી ઇઝ બ્રાઇટિંગ અ સોંગ તો આ રીતના ખાલ જગ્યા પૂરવાની છે પછી પહેલું યુ ખાલી જગ્યા ઓન ધ ચેર તો યુ આર સ્ટેન્ડિંગ શું આવશે એસટીએનડી આપેલું છે સ્ટેન્ડ છે કૌંસમાં તો સ્ટેન્ડિંગ આઈએનજી લગાવવાનું તો લખવાનું આર સ્ટેન્ડિંગ પછી મીના ઇઝ વોકિંગ તો વોક છે તો અહીંયા વોકિંગ લખવાનું તો ઇઝ વોકિંગ લખવાનું ધ કેટ જગ્યા તો લખવાનું ધ કેટ ઇઝ સ્લીપિંગ તો આઈએનજી લગાવવાનું ધ કેટ ઇઝ સ્લીપિંગ પછી ચોથું હર્ષા તો અહીંયા સ્કીપ આપેલું છે તો લખવાનું હર્ષા ઇઝ સ્કીપિંગ તો આ રીતના આઈએનજી લગાવવાનું છે પછી પાંચમું આઈ ખાલી જગ્યા મિલ્ક તો આઈ એમ ડ્રિન્કિંગ શું આવશે આઈ એમ ડ્રિંકિંગ આઈ ખાલ જગ્યા મિલ્ક તો શું આવશે આઈ એમ ડ્રિંકિંગ અહીંયા ડ્રિંક આપેલું છે તો આઈએનજી લગાવવાનું આઈએમ ડ્રીકિંગ પછી છટ્ટુ મોના ખાલ જગ્યા ડાન્સ તો અહીંયા ડાન્સિંગ લખવાનું મોના ઇઝ ડાન્સિંગ તો લખવાનું આઈએનજી લગાવવાનું તો મોના ઇઝ ડાન્સિંગ તો લખવાનું ઇઝ ડાન્સિંગ પછી સાતમું યુ ખાઈ જગ્યા એન્ડ એપલ તો અહીંયા ઇટ આપેલું છે તો ઇટનું ઈટિંગ લખવાનું તો યુ આર ઈટિંગ એન્ડ એપલ તો આ રીતના લખવાની ખાઈ જગ્યા પછી આઠમું દેવ ખાઈ જગ્યા ધ બેલ તો દેવ ઇઝ કિકિંગ અહીંયા કિક આપેલું છે દેવ ઇઝ કિકિંગ ધ બોલ દેવ ઇઝ કિકિંગ ધ બોલ એટલે દેવ બોલને લાત મારે છે હવે જોઈએ પાછળ નંબર નવમી જગ્યા સી ખાલી જગ્યા ટુ સ્કૂલ તો તો આપેલું છે સી કમિંગ શું લખવાનું સી ઇઝ કમિંગ ટુ સ્કૂલ પછી દસમું એમાં આઈ ખાલ જગ્યા કાઇટ તો ફ્લાય તો ફ્લાઈંગ લખવાનું આઈ એમ ફ્લાઈંગ કાઇટ તો હું પતંગ ચગાવું છું પછી અગિયારમું ગીતા ખાલ જગ્યા અહીં કૌશમાં ક્લેપ આપેલું છે તો ગીતા ઇઝ ક્લેપિંગ આઈએનજી લગાવવાનું ગીતા ઇઝ ક્લેપિંગ તો ગીતા ટાળિયો પાડે છે પછી બારમું યુ ખાલી જગ્યા ઓન માય બેગ તો યુ આર સીટીંગ તો અહીંયા શું આવશે આઈએનજી લગાવવાનું તો યુ આર સીટીંગ ઓન માય બેગ પછી તેરમું યુ ખાલી જગ્યા ક્રિકેટ તો યુ આર પ્લેઈંગ ક્રિકેટ અહીંયા પ્લે આપેલું છે તો આઈએનજી લગાવવાનું તો યુ આર પ્લેઇંગ પછી સાત ચૌદમું એમાં સીતલ ખાલી જગ્યા કાઇટ

17 मु ही खाली जागा द डोर तो क्लोज तो क्लोजिंग આવશે तो ही इज क्लोजिंग લખવાનું ही इज क्लोजिंग द डोर પછી 18 મુ આઈ खाली જગ્યા રનિંગ તો આઈ એમ રનિંગ આવશે શું આવશે આઈ એમ રનિંગ પછી 19 મુ નીતા ખાલી જગ્યા તો અહીં લફ આવેલું છે તો લફિંગ નીતા ઇઝ લફિંગ લખવાનું નીતા ઇઝ લફિંગ પછી 20 મુ કેતન ખાલી જગ્યા બુક તો રીડ તો રીડ નું રીડિંગ થઈ જશે તો કેતન ઇઝ રીડિંગ અ બુક તો કેતન બુક વાંચે છે તો આ રીતના તમારે એક્શન વર્ડ લખવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર બોક્સમાં આપેલા એક્શન વર્ડ નો ઉપયોગ કરીને ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અને લખો તો બોક્સમાં આપણને ચિત્રો આપેલા છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે સ્ટેન્ડિંગ રાઇટિંગ ક્રાઇંગ રીડિંગ લાફિંગ બ્રશિંગ વોકિંગ શીટિંગ ઇટિંગ રનિંગ સ્કીપિંગ સ્લીપિંગ સ્વિમિંગ કીકિંગ બેટિંગ અને ડ્રિંકિંગ તો આ બધા ઉદાહરણો છે આ બધા એક્શન વર્ડ છે સોરી આ બધા એક્શન વર્ડ છે તો આ એક્શન વર્ડ થી વાક્ય બનાવવાના છે તો હવે એક્ઝામ્પલ આપણને આપેલું છે તો એક્ઝામ્પલમાં શું આપેલું છે વિનય છે આ છોકરાનું નામ શું છે વિનય વિનય શું કરે છે બ્રશ કરે છે ને તો વિનય ઇઝ બ્રશિંગ શું લખવાનું વિનય ઇઝ બ્રશિંગ વી આર યુ એસ આઈ આઈ એન જી વિનય ઇઝ બ્રશિંગ તો વિનય બ્રશ કરે છે પછી પહેલું આ છોકરીનું નામ શું છે દોડા કૂદે છે ને સ્કીપિંગ એટલે દોડા કૂદવા તો આ શું છે પૂજા છે તો પૂજા ઇઝ સ્કીપિંગ પૂજા ઇઝ સ્કીપિંગ તો શું કરે છે પૂજા દોડા કુદે છે તો લખવાનું પૂજા ઇઝ સ્કીપિંગ પછી દેવ આ દેવ નામનો છોકરો છે તો દેવ શું કરે છે ચાલે છે વોકિંગ કરે છે તો લખવાનું દેવ ઇઝ વોકિંગ શું આવશે દેવ ઇઝ વોકિંગ દેવ ચાલે છે તો લખવાનું દેવ ઇઝ વોકિંગ તો તમારે હોમવર્કમાં પેજ નંબર હોમવર્કમાં પેજ નંબર પચીસ પચીસ પરનું લખવાનું અને પેજ નંબર છવ્વીસ પરનું લખવાનું છે અને પેજ નંબર સત્યાવીસ આપણે આગળના વિડીયોમાં જોઈશું